એમને વાત કરતા નથી આવડતી, એને કહી દે હું થયું. એ ચૂંટલો આ પરમ તમારા જન્મ દિવસ નતો તો આ તમારા ભાઈ પણ ગિફ્ટ માં દઈ ગયા. એવું ભાભી ને દઈ ન દઈ આપણે વ્યવહાર કેવો એની આરે. પણ એમાં હું વાંધો ભાઈ? મને તેમાં આવડી શંકા બે. તમને તમારે તમને કમડો છે ને થોડો કમડો. તું ગાંડો છો ભાઈ. એ તમારે ગમે તો તે મારો અહીંયા નો વાત કુછ કાઢોણી. એમાં થોડું કઈ ઘટે? કાલ મને કહેતા હતા એક મંગળસૂત્ર લઈ ગયો. કાઈ ગમે તો તમે મારા પાયલ નો પડકાર કેવા. થોડુંક બજારમાંથી વસ્તુ લઈ દો. સવારે મારા ભાઈ જમવા આવે છે. ભાઈ બીજ છે ને, પણ અમે બિયારણ લેવા જાય જ છીએ. બિયારણ લેવા? તું કઈ બિયારણ ખાય? એમ નથી કેતો, આ વરસાદ પાણી હારા થઈ ગયા તો સવારે વાવવા નહીં જવું પડે. એટલે બિયારણ લેવા જાય છે. તારે કઈ મગાવું? હું મગાવું? માર ભાઈ હાટુ થોડીક વસ્તુ મગાવ. મારે કઈ નથી લેવું. આને કઈ નથી જોતો. આને ખાલી મોનો કોટો દઈ દે. મોનો કોટો તમને દઈ દેવો છે. અને કા તમાર બાને દે દો. ટક 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 ટક. દે તારી બાને. અને કે બા હમુ નો જાય જી. ઓ વલો કરી નાખન. વો વલો. તું ભાઈ હુકમ બાતસ ભાઈ. તારામાં મને શંકા બે હે. એલા ભાઈ મને તો તારામાં કેદુ નહી છે. પણ તું ભાઈ મેં કીધું તને. એ મને કેદુ ની શંકા લાગે છે. આ મેં કીધું કાન ને બુર કાન માં બૂટ્યા હુકમ પેલા પછી બધું સમજી ગઈ. લીલા પીરા ફરો છો. નકર રોટલા ના ડીંગરા હતું વેંડ્યું ટપતા હતા. ભૂલી ગયા રોટલા માંગવા આવતા. આ સોયણા પણ સોયણા માં નાણી એક હતી. એક જ નાડી ઉપર ત્રણ જણા જીવતા હતા. બીજી નાડી ક્યાંથી આવી? પણ તું એની અરે બાઈથ માં સમજી ગયા. આ તો મારા આવ્યા કેણે તમે એકાદી બે ભેહ વાળા થયા અને ગામમાં તમને ઓળખવા માંડ્યું કોક. એ તું એની અરે બાઈથ માં તારે મગાવી મગાઈ લે. દિવાળી આવે છે. ચણિયા ચોલી બહુ પહેર્યા. મને કાદો પ્લાઝો લઈ દો ને. પછી તો મેં પ્લાઝો મંગાવ્યો તો હું તો હુતી ઘરે. અને તમારા ભાઈ કેવું કર્યું? બાપુજી ના ઓયડા માં ગયા. બાપુજી નો બોલો પોરો સોયણો લેવા મને દઈ દીધો. પછી પછી હું મને હું ખબર બાપુજી સોયણો એ છે. મેં તો પ્લાઝો પહેર્યો. અત્યારે નવું નીકળ્યું છે ને ફાકડું ફાકડું. એ બાપુજી ના લેંગો એવો જ છે. બધું હરખું થઈ જાય. અને હવાના પોરમાં બાપુજી ઉઠા ને બાપુજી ઘડીક મારા સામુ જોવે ને ઘડીક આના સામુ જોવે ને એ કે હવે મારો સોયણો પહેર્યો. મને કે આ તો મારો સોયણો. મેં સોયણો ન તમારો દીકરો પ્લાઝો લઈ આવ્યા. પછી કે છે મને ખબર ન પડતી બાપુજી ના ઓયડા માં જઈને કે તારા બાપુજી સોયણો લઈ આવી. અરે રામ આને તો બુદ્ધિ જ નથી. તો એમાં ક્યાં છે? હા ભાઈ તું મગાય મગાય. હવે બીજી વાત તો રેવા દે. તમે મારા ભાઈ ની કઈક વાત કરતા. તમારું બહુ માન રાખે. હું શું માન રાખે? એમ તો ઘણી રાખે ને. બે માણસ ભરતો તો હોય. કાંઈ રાખતા ન હોય. હું માન રાખે. હું રાખે આમ બધા ને બે માણસ ભરતું હોય ઘણા. અરે ઈ કેમ ઈ કેમ હું કરું ગાંડા હતા ઈ હોય ને. અરે હોય ને. હું કે એમ જ કરે વો. હું એમ કોણ મારા ઘૂઘું તો મને વાસણ ઉટકી દે. હાસો પછી એમ કહો. બસ બસ હવે મારા તે કબૂલી લીધું. મારા ભાવે તો મને ગોદરા હોય ધોઈ દે. હવે બસ કઈક બીજું કરે ને હોદર. એ પણ બીજું ન કહેવાય. તમને તમને પછી ખબર ન પડે. તું મગાઈ ને ભાઈ સાહેબ હવે લેતા આવશો? હા પાકું પાકું કરો પ્રોમિસ. ઈ હું લે પ્રોમિસ તો કરું છું કે લે વચન આપો. બાપ ના હમ એમ બોલું. ગુજરાતી માં હું કે વચન વચન લેતો આવું. બસ પાકું પાકું ફાઈનલ ફાઈનલ 101% 110% પાકું ને પાકું. જો ન લ્યાવો તો તમને તમારા ભાઈ ના હમ. તારા હમ. બસ મારા નહીં. તઈ એ ક્યાં ભાઈ ના? એન મોટા ભાઈ ના. મિત્રો
અમારો જય કોડિયા રામ મંડળ ગામ પાટ ખિલોરી આજે દિવાળીના મહાપર્વ નિમિત્તે બેસતાવેસે દિવસે આજે આ ગામમાં ભવ્ય આયોજન કરેલું છે. તો જ્યાં જ્યાં મોજા આવીને હાકાને પડકારા કરતા રહેજો અને એથી બધું મોજા આવી જાય તો મન મૂકી વર્ષી જવાની છૂટ છે. કારણ કે જો તમે જેમ વર્ષો ને એમ અમને મજા આવે અને આમાં જે કાંઈ અમને પાત્ર ભજતા આવડે ભજી પછી જે કાંઈ અમને કલા પીરસતા આવડે છે કલા પીરસી છી આમાં અમારાથી કાંઈ ચૂક ભૂલચૂક થઈ જાય કોઈ પણ જોક્સ બોક્સ ફૂલમાં ભૂલચૂક થઈ જાય તો તમારો દીકરો ગણીને માફ કરજો પણ મગજમાં રાખતા નહીં. હા એટલે જ્યાં જ્યાં મોજા આવીને આકલા પડકારા ખાતા રહેજો. આમાં જે કાંઈ ભંડોળ ભેરું થશે એ મારે મોમાયધામ આશ્રમ તથા રામદેવ ગૌશાળા એમાં આ બધા પૈસા વાપરવાના છે. એટલે કહેવતમાં કીધેલ છે ને કે કાંકરે કાંકરે પાર બંધાય ટીપે ટીપે સરોવર ઢીકે ઢીકે હા હા જાય. દડી પડી મેદાનમાં સૌ કોઈ ખેલવા જાય નાતે જાતનો ભેદ નહીં બાપા રામાપીર બાપાનો પંથ એવો છે જે જીતે ને એ લઈ જાય. તો આજે જ્યાં સુધી મન મૂકી બાપા બધાને વર્ષી જવાનું છે એટલે અમારી એક ફાળાની બુક લઈ અમારા મંડળના સભ્યો તથા એક ભાઈના આ ગામના એક ભાઈ આવે છે જેને આયોજન કર્યું છે. તો તમારા યથાશક્તિ પ્રમાણે મિત્રો અમે એમ નથી કહેતા કે તમારી પાસે જે કાંઈ છે અમને દઈ દો અમને દઈ દો પછી તમે શું કરો. એટલે તમારા ઈષ્ટદેવે તમારી કુળદેવે તમને જે કાંઈ આપ્યું હોય ફૂલની તો ફૂલની પાંખડી આમાં ફાળાની બુકમાં લખાવજો. જે કોઈને ઘોર કરવી હોય તો છૂટ છે બુટ ચંપલ બહાર ઉતારી અને ઘોર કરવા આવવાની છૂટ છે. છૂટા પૈસા ન હોય તો અહીંયા છૂટા પૈસાની પણ મારે ફૂલ વ્યવસ્થા રાખીશ. છૂટા પૈસા લઈ જવા અને બાધા વ્યવહારે પાછા આપી જવા બરોબર ને. નકર અમુક છૂટા લઈને ઉડાડ્યા જ રાખે ઉડાડ્યા જ રાખે બાધા પછી આમ વયા દે અંધારામાં ક્યાં એ પહેલાથી એવું જ કરે અમારે ઘર તો એટલે હાલે છે. એટલે જ્યાં જ્યાં મોજા આવીને હાકલા પડકારા કરતા રહેજો. આજે અમારું જય ખોડિયા રામ મંડળની આ પ્રથમ નાઈટ છે અને અમે દિવાળીમાં બધે ગામો ગામ જ્યાં અમારે શ્રીફળ હોય ત્યાં રમવા જવાનું હોય છે. તો જે કોઈને પણ અમારું જય ખોડિયા રામ મંડળ રમાડવું હોય તમને ગમે તમને મનપસંદ આવે તો એ મારા કાર્ડ પણ મળે છે લઈ લેજો. અને આજે અમારું અલગ થણી સાવન અમારા સાવનના બંને ભાઈઓ અમારા અશોકકુમાર અને અમારા જયદીપભાઈ આહિર બંનેનું સાવન આજે પ્રથમ દિવસ છે અને ખૂબ મજા આવી છે. એ માટે અમારા જયખોડિયા રામ મંડળના એક એક સભ્યને જોરદાર તાળીના ગડગડાથી વધાવો તાલી પાડો. તમને મોજા આવતી તો તાલી પાડો જોરદાર તાલી પાડો અને તાલી ન પાડીને આજુબાજુ વાળાનો હમ છે આજુબાજુ હગા વાળા બેઠા હોય. એટલે અમારું જય ખોડિયા રામ મંડળ તમે યુટ્યુબમાં પણ નિહાળી શકશો સ્ટુડિયો અલગ ધણી કરો એટલે અમારા બધા વિડીયો રામ મંડળના એમાં આવશે તથા મારા પણ હમણે કોમેડી વિડીયો અલગથી હું બહાર પાડું છું એ પણ આપ જોશો અને લાઈક શેર ને કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરજો એવી આશા રાખું છું. લાભુડીની કોમેડી આવે છે એ મારી કોમેડી જોજો એમાં ઘણા ઘર સંસારના પરિવારના અને કોમેડી વિડીયો ઘણા પણ એમાં આવે છે તો જોજો અને તમારા આ નાનકડા કલાકાર કિશન પરમાને આગળ વધારજો. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે હું મંગાવી લઉં ને કિશન પરમાર યુટ્યુબમાં સર્ચ મારશો એટલે મારા બધા વિડીયો રામામંડળના અને બધા વિડીયો આવશે અને લાઈક ને શેર તો કરી જ દેજો સબસ્ક્રાઇબ તો ભૂલતા જ નહીં. હા અને ધણી તમને હું કહું તમે પાછું ભૂલી જતા નહીં વો ભલે ને કાઢે ગુંગા કાઢીને આમાં બીંબુડી વાળી નાખી દે મને શું લઈ દે. અને જે કોઈને 5-10 મિનિટ ટાઈમ છે પછી સગુણાબેનના લગ્નમાં જે કોઈને ફરમાઈશ પણ દેવી હોય માતાજીના ગરબા છે ભેડિયા છે દુવાસન છે લોકગીત છે જે કાંઈ તમારા ફરમાઈશ દેવી પણ ફરમાઈશ એ બી દેજો કે જે ધાર્મિક હોય પિક્ચરના ગીત દેતા નહીં ગુજરાતી ફિલ્મનું લગ્નનું હોય તો હાલે પણ ધાર્મિક ફરમાઈશ બને ત્યાં લાગે દેવી તમારી કોઈ પણ ફરમાઈશ હશે બબે કરીને લેશું. અને મારી ફાળાની બુક આવે છે એ ફાળાની બુકમાં તમારા યથાશક્તિ પ્રમાણે આજે બેસતા વર્ષ જેવો દિવસ છે દિવાળી જેવો પર્વ છે તો આવા તહેવારમાં બાપા દાન કરશો એ બધું આશ્રમમાં અને ગૌ લેખે જશે ગૌ માતા લેખે. સંદેશા મોકલી
અને લખી લીલે લીલે પાન જે તમે વાંચી વાંચી વેલા જાઉં છું એ માર સાઈબા ચતુર સુજા એ હેપી બર્થડે ગાના અરે તારી કારે વાળા હેપી બર્થડે ગાના અરે તારી કારે વાળા હો નાની નગરી વાળા તને જન્મ દિવસ મુબારક વાળા અરે તારી કારે વાડા હેપી બર્થડે કાના અરે તારી કારે વાડા હો નાની નગરી વાડા તને જન્મ દિવસ મુબારક વાલા મિત્રો એ જે અમે ગીત ગાયું મને ગમે છે અને આજે અમારા મહેમાન બન્યા છે એ માટે જ્યાં મેં ગીત ગાયું હેપી બર્થડે કાના દ્વારિકાવાળા એવા ગીતના રચયિતા અને ગીતના ગાયક કલાકાર અમારે જયેશભાઈ અત્રે ઉપસ્થિત છે તો એમના ગીતને પણ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારા ભાઈના ગીતને અને એમાં હું કાનુડો બને છે અમે બે છીએ એમાં હું કાનુડો બન્યો હું ખાલી કાનુડો બની જાઉં ગોપી બનું હાવ બનું દેરાણી બનું એ બધા જોજો તમે હાલ અરે સોનાની નગરી વાળા મુબારક વાલા હોનાની નગરી વાળા તને જન્મ દિવસ મુબારક વાલા એ વાતો જોઈને થાક્યા અમે આઠમના દાડા નંદના લાલાના આજ કરીએ રે વધામણા એ વાતો જોઈને થાક્યા અમે આઠમના દાડા નંદના લાલાના આજ કરીએ રે વધામણા એ દિવાળી છે અને દિવાળીના સમયમાં અત્યારે જે આ બે કડી અત્યારે બહુ ઉપડી છે અને અત્યારે માર્કેટમાં આ બે કડી લગભગ બધાએ સાંભળી લીધી છે એટલે આજ ગીતની એ લીલા પીડા ભરીએ અમે તારી રે દયાથી તારી રે દયાથી મારે રોજ છે દિવાળી મુરલીધર ઓ મેરે મુરલીધર
મન કેડ કાટો વાયો એક બેન બેઠા છે એક દીકરો બેઠો છે એક દીકરી બેઠી છે એક માં બાપ બેઠા છે અને ત્યારે એક પારિવારિક ગીત લઈ લઈ એક બધાને ગમતું ગીત લઈ લઈ કે મોટી ઉંમરના હોય તો ગમે નાની ઉંમરના હોય તો ગમે અને અત્યારના દીકરા દીકરીને થોડોક જાણવા પણ મળે માટે મારું મનપસંદ ગીત છે અને મારું બહુ ફેવરિટ ગીત છે મારા અંતરથી ગીત છે એ મને વાલું છે તો ગમે તો વધાવી લેજો એ ગીતને તો બે કડી લઈ લઉં હાલ આજ પૂજાણા કાલ પૂજાશે પૃથ્વી પર બેઠા એ જે ભગવાન છે ઓ ભાઈઓ બહેની અમા બાપતી મોટું મારા ભગવાન
હલી જાવું કબરાવ ધામ માં થાકી આવું